ગાંધીનગર ખાતે આજે સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહને સફળ બનાવવા વિવિધ કલાકારો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તારીખ 25 સપ્ટેમ્બર 2016 થી તારીખ 2 ઓક્ટોબર 2016 દરમિયાન યોજાનાર સ્વચ્છતા સામાજિક સમરસતા સપ્તાહના ભાગરૂપે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે યોજાનાર સંપૂર્ણ સફાઈ સ્વચ્છતાની 60 મિનિટ સવારે 9 થી 10 એક કલાક મેગા કાર્યક્રમ રાજ્યના 1.25 કરોડ લોકોને જોડીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મહત્તમ નોંધણીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેમાં આજે ગાંધીનગર ખાતે સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહને સફળ બનાવવા માટે વિવિધ ક્ષેત્રના કલાકારો પ્રતિનિધિઓએ મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ બેઠક પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ ખાસ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અંગેની સૂચન કર્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહને સફળ બનાવવા પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રી સાહિત્ય અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાં, રામકૃષ્ણ મિશન વડોદરા સ્વામીજી નિખિલેશ્વરનંદજી, હાસ્ય કલાકાર સાબુદ્દીન રાઠોડ, ગાયિકા ફરીદા અમીર, સેવા સંસ્થાના શ્રી મનાલી, ડાયરા કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, કલ્ચર ફોર્મેટના શ્રી કૃષ્ણકાંતભાઈ જહા સહિત મહાનુભાવે સ્વચ્છતા સામાજિક સમરસતા અંગે સૂચનો કર્યા હતા. આ પ્રસંગે SSA ના ડાયરેક્ટર શ્રી મહેશ સિંઘ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ કલાકારો ઉપસ્થિત થી સ્વચ્છતા અંગે પોતાના વિચારો મંતવ્યો રજૂ કર્યા હતા. આજની અમારી અહીંયા મિટિંગમાં સ્વચ્છતા અભિયાન માટે અમે દરેક કલાકારો પણ મળ્યા છીએ, આમ લોકો પણ મળ્યા છે અને બધા જ લોકો સ્વચ્છતા અભિયાનની અંદર જોડાના છે. આપ બી જોડાવો એ મારી ખૂબ 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 નમ્ર વિનંતી છે. આપ સૌને એક નમ્ર નિવેદન, એક આપના ચાહીદા લોક કલાકાર તરીકે મારા વાલા ગુજરાતી ભાઈ બહેનોને નમ્ર નિવેદન કરવા માગું છું કે આપણે આપણા ઘરથી, આપણી સોસાયટીથી સ્વચ્છતાની શરૂઆત કરીએ તો આખું રાજ્ય એકદમ સાફ થઈ જશે. ધન્યવાદ. કેમેરામેન નીલેશ સુથાર સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગાંધીનગર.